અરે યાર, આ એક પોટલેમાં શું થવાનું છે? ઓલા બકાને બે પોટલે દુખી દીધું હતું, પણ મારો બેટો એક જ લાવ્યો. કઈ વધારે મજદાટો આવી ગયો. એ બાપુજી, ઊભા થાવ. હોવા દે. અરે અહીંયા હોવાનું નથી, કે ઘર તોડું છે. ઊભા થાવ, મને માણ મજા આવે છે યાર. મજા ઘરે લઈજો ને, ઊભા થાવ. હોવા દે ને યાર. હોવા દે ને, હોવા દે ને. આ કે હોવાની રીત છે રોડ ઉપર? પણ માણ ક્યાં? પણ હવે હલો લે લે, પણ નિરાતે 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 પડી રાહો. પણ હવે મને નિરાતે હોવાય નથી જતો. પણ ક્યાં તમારે હોઈને જવું છે? રોડ વસાડે કે મારે બીજી પોટલી મગાવી? અરે નથી મગાવી પોટલી, આમ ઘરે આવો ને રોજ પીન પીન પડ્યા હોય ગમે ને. કોઈ નથી પીવા દેતું મને, હું પીવા નથી જતું. અરે અરે, પણ કેમ ઊભા થાવ ને? પણ હવે મારે હોવું છે. મને બધાય જો હોય, કઈ નથી હોવું. પણ હવે ઘર છે ને આપણું, ઘરે હોઈ જાયજો. નથી હોવા દેતા. હોવાની કરે છે, પીન 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 આખો દિવસ પડ્યા જ હોય. બાય સારું લાગે આ બધું? ઘરે બહેનું છે, છોકરા મોટા થઈ ગયા તો એટલી બુદ્ધિ નથી આવતી. ગામ લોકો કેવી કેવી વાતો કરે છે, આખો દિવસ પીન પીન પીડ્યા હોય. બાય અરે, પણ એટલે જ હું બહાર જઈને હોઉં છું. મને બહાર નથી હોવા, આપણે ઘર છે ને. માણ મજા આવી હતી મને. મજા ની ક્યાં કરો છો? ઘરે આવો, તમને મજા લેવડાવું. માણ મજા ની કરે છે, પીન પીન પીન. હવે છે ને ઘરની બહાર છે ને નીકળતા નહીં. હું બહાર નથી આવું ઘરે. તો કોની ઘરે જા હો? મને ત્યાં હોવા દે ને ભાઈ. આપણે બેડ છે ને ત્યાં હુઈ જઈજો. હું આખો દિવસ અહીંયા હુઈ જાઉં ને તો આપણે કાંઈ ટેન્શન નથી. અહીંયા હુઈ જાઉં. ભાઈ હોવા દે ને. અરે ભાવેશ, શાંતિથી હોવો. બહુ કર્યા પણ અમને પી લીધું. તે હું રોડ ઉપર હોતા હતા ફૂટપાથ ઉપર. અમને કેવી રીતે સમજાવવા? એમના કારણે તો બેનનું સગું પણ નથી થતું. હે ભગવાન, મને લાગે આમને રહે ને તો કોઈનું થાહે જ નહીં. તમે લોકો એમને ઊભા કરો ને, સરખી રીતે સમજાવો. હા, સમજે એમ છે આ હાલતમાં. પણ સમજાવવા પણ તો જરૂરી છે ને, આ તો રોજનું થયું છે આમનું. અરે રસ્તામાં ભણતો ભણતો આવ્યો, પોટલી પોટલી, હજી એક પોટલી આવી, બીજી એક પોટલી. ચોપ, હું મારી દીકરી હારો છે ને મોટો રાજકુમાર ગોતી. તમે હું કામ ટેન્શન? હા હા, તમે હું કામ ટેન્શન લેવી? ગોજો ને રાજકુમાર, અને એ તમારે જેવો ગોજો પોટલી વાળો, એટલે હું છે તમને સપોર્ટ મળે. આ મીરાબેન ને જ કેવું પડશે, કાશ એ સુધારી શકે. કોઈ નથી સુધારવાનું, હવે આ એને મન થાય ને તો સુધરે, બાકી આમને જ રહેવાનું છે. મારી બીજી પોટલી ચાલા પીવાનો જીજીન ઘરે લઈને. મોઢો બંધ આપણે હવે, એક તો બોલવાની હાલતમાં નથી. કાલે મારી જોડે 1000 રૂપિયા માંગતા હતા. કેમ? પીવા હાટું મે આઈપા જ નહીં પૈસા. બસ તો વાંધો નહીં, એક રૂપિયો નથી આપવાનો. હા, કોણ જાણે આને કોણ દેતું હશે? ખબર નહીં, મને લાગે છે મીરાબેન જ દેતા હશે પૈસા. બોલે તો એ હા ને સને. અરે તા હોતાય પોપ નથી. અરે પપ્પા, શું થયું પપ્પાને? પપ્પા હું શું થયું? રોજ શું થતું હોય? તમે આજે પાછા પીને આવ્યા ને? અરે મીરાબેન, હવે તો હદ થઈ ગઈ છે. કાલે મેં એમને 1000 રૂપિયા ના આપ્યા તો ખબર નહીં આજે કોણ જોડેથી પૈસા લઈને પીને આવ્યા છે ઘરે. ભાભી, હું પણ શું કરું? પપ્પાને કેટલા સમજાવું છું પણ એમને સમજણ પડતી જ નથી, અને તમે લોકો બધા મને કહો છો. મીરા, તે પૈસા આપ્યા તને? ભાઈ, મેં પૈસા આપ્યા હતા પણ દારૂ પીવા માટે નહીં. પપ્પાએ મને એવું કીધું કે એમને દવા લેવાની છે. પપ્પા, તમે મને એવું કીધું તું ને? હા કીધું તું ને, આ એની દવા છે. મીરાબેન, પપ્પા હવે જુઠ્ઠું બોલતા પણ થઈ ગયા છે. પપ્પા, તમે આવું કરો છો, મારે બધાનું સાંભળવું પડે છે, તમે આવું કેમ કરો છો? અરે બેટા, તમે મારી હારું થઈને કામ ઝઘડા કરો છો. તો ગામની હારુંથી ઝઘડી, તમારા હારું ન ઝઘડવી તો? તમે આવું કરો છો ત્યારે ઝઘડા થાય છે ને. ભાઈ, ભાભી, નાનો ભાઈ, ભાભી બધા મને જ બોલે છે તમારા કારણે. તમે પીવાનું બંધ કરી દો ને. અરે બેટા,
હા મલક માં કાય હું એક થોડો પીવ છું. આની સંગત બધી છોડાય તો અને આ ત્રણે ત્રણ કાકાઓ ડોહા બોલે બેસે છે ને એના કારણે જ આ બગડી ગયા છે. ઘડી કેમ થાય કાને રૂમ માં પૂરી દઉં પણ બાપા છે મારા હું કરું. ચૂપચાપ સુઈ જાઓ. તમને તમારી દીકરી વાલી હોય ને તો એના સમજે. હવે બોલશો નહીં કઈ. હા દીકરી વાલી હોય એટલે દીકરી ની વાત સાંભળશે, આપડી તો ક્યાં સાંભળશે. બસ દીકરી તો વાલી છે ને એમને. દવા માટે પૈસા માંગે તો મારાથી ના કેમ પડે. પણ હવે એમને દવા લઈ આપવાની રાખો, કોઈએ પૈસા આપવાની જરૂર નથી. હવે તને ખબર પડી ગઈ ને પૈસા હે ને આરોગ માંગે છે. ઓકે અને કઈ પણ કામ હોય ને તો તું મને કહી દે કે પપ્પા આ બાબતે મને પૈસા માંગે. સારું બસ હવે તમે એમને રૂમ માં લઈ જાઓ. આ તો રોજનું થયું છે. આમ થાવ ઉભા તમારી બેડરૂમ હોવા દેને. ઉભા છે તમારે ઉભા થાવ ને. ક્યાંક તો તમને ઉસકાવવા માં મારું વજન ઓછું થઈ જાય. અરે નથી ઓલો પીમ પીમ બારે પાડા જવા છે તને. સવો કેવા બધા એ કેટલા સમજાવું છું. હવે તો મારું મગજ ખાલી થઈ ગયું છે. કઈ રીતે સમજાવું એ જ મને નથી સમજાતું. ખબર નહીં પપ્પાને કોની સંગત છે ને પપ્પા શું વિચારે છે. તમે છે ને એક કામ કરો, એ ક્યાં જાય છે શું કરે છે બધું ધ્યાન રાખવાનું રાખો. શું થયું રાહુલ? આ રોજ રોજ ના શું નાટક છે? આ પપ્પા રોજ દારૂ પીને આવે છે ને આવી રીતે પપ્પા રોજ રોજ પીને આવે છે એના લીધે આ મીરાના લગ્ન નક્કી નથી થઈ રહ્યા. જે પણ આવે છે એ હંધાઈ પાછા જતા રહી છે. શું કરવાનું આપણે હવે? મારા ઉપર એમાં શું ગુસ્સે થાય છે યાર? તો હું તમને નહીં કહું તો બીજા કોને કહીશ? મારે તમારી જોડે આવીને બધી વાત કરવી પડે ને. પપ્પાની આદતથી તો હું પણ પરેશાન છું, પણ હું બી શું કરી શકું? આપણે કંઈક કરવું પડશે, નહીં તો આવું નવું જ રહેશે. તો એના લગ્ન ક્યારે આપણે કરીશું? પછી ઉંમર વીતી જતી છે એની. મેં પપ્પાને લાખ વાર સમજાવ્યું છે પણ એ મારી એક નથી માનતા. સવારે હું ઉઠ્યો ના હોય એની પહેલાં તો એ ઘરેથી નીકળી ગયા હોય, જ્યારે હું ઉઠું ત્યારે દારૂ પીને ઘરે આવી ગયા હોય. હવે તમે જ વિચારો કે શું કરવાનું છે. આપણે બધા ભેગા મળીને પપ્પાને સમજાવવા પડશે. સમજાવવાથી આદત છૂટી જાય એમ? તો બીજો શું રસ્તો છે આપણી પાસે? રસ્તો આપણે પપ્પાને પેલી જે શાળા આવે ને આરોગ્ય શાળા જેમાં નશા મુક્તિ કેન્દ્ર હોય ત્યાં મૂકી આવ્યો હતો. નશા મુક્તિ કેન્દ્ર, આ રસ્તો તો સારો છે. આપણે આનો પ્રયાસ કરવો જોઈએ. ઠીક છે, હું મોટાભાઈને વાત કરું. સારું, મોટાભાઈ જે કહેશે એમ જ કરવું પડશે. કેમ કે મારું કોઈ નહીં માને, કેમ કે આજ સુધી મેં ઘણું કહ્યું કોઈ નથી માનતું. રાહુલ તમે જલ્દી મોટાભાઈને વાત કરો. ઠીક છે. કેમ આમ બે ના મોઢા પડેલા છે? હે મોટાભાઈ, શું થયું? અમે કંઈક વાત કરવા આવ્યા છે પપ્પા આટુ. પપ્પા આટુ? હા. એ બધી વળી કઈ વાત? મોટાભાઈ, મેં અને ભૂમિએ વિચાર્યું છે કે પપ્પા રોજ આવી રીતે ખરાબ હાલતમાં દારૂ પીને ઘરે આવે છે તો આપણે હવે ઘરમાં ન રાખી શકે. શું એટલે તું કહેવા હું માંગે? નહીં મોટાભાઈ, વાત સાંભળો પૂરી. અમે ભાઈ એવું વિચાર્યું છે કે પપ્પાને આપણે નશા મુક્તિ કેન્દ્રમાં મૂકી આવીએ તો. એ ભાઈ અત્યારે ભલે વાત કરી, હવે વાત નહીં કરતો. તને ખબર છે ત્યાંની પરિસ્થિતિ કેવી છે? મોટાભાઈ અહીંયા કરતા તો સારી રીતે રહેશે. અહીંયા રહેશે તો રોજ દારૂ પીને આવશે. ત્યાં કમસે કમ દારૂ તેનો બંધ થઈ જશે. રાહુલભાઈ આ તમે વિચારો ને એકદમ ખોટું છે.
જેવા છે એવા આપણા પપ્પા છે, આપણે સંભાળી લઈશું. અમે બહુ વિચારીને આ નિર્ણય કર્યો છે. અરે લેશું પણ ક્યાં સુધી ભાભી? અને આવું નવું રહેશે તો મીરાના લગ્ન પછી ખબર નહીં ક્યારે થશે. જો લગ્ન એ તો એક અલગ વાત છે, પણ પહેલી વસ્તુ છે ફેમિલીમાં બાપા રહી ને તો ફેમિલી જ સુધારી શકે, બહારની વ્યક્તિ ના સુધારી શકે. આ વસ્તુ જરા મગનમાં લેવું અને કોઈના કહેવાથી છે ને આવા બધા પગલાં નહીં લેવાના. તો પછી આપણે આનો કયો રસ્તો કાઢી શકીએ? એ ધીમે ધીમે રસ્તો નીકળી જ જાય. ધીમે ધીમે ક્યારે, વર્ષોથી આવું તો ચાલ્યા કરે છે. થઈ જશે બધું, થોડી શાંતિ રાખો. મેં મીરાબેનને સમજાવ્યા છે, એ સમજાવશે પપ્પાને. અને આમે છે ને મીરાની વાત પપ્પા માને છે. અને બીજી એક વાત, હવે પપ્પાને ઘરની બહાર કાઢવાની વાત તમે બંને પ્લીઝ નહીં કરતા. હા, અમે ઘરની બહાર કાઢવાની વાત નથી કરતા, પણ એમને નશા મુક્તિ કેન્દ્રમાં મૂકવાની વાત કરીએ છીએ, જેથી એમના માટે પણ ફાયદો જ છે. પણ ભૂમિ, ત્યાં એમનું ધ્યાન કોણ રાખશે? એક્સ્ટ્રા કેર કોણ કરશે એમની? ત્યાં ઘણા લોકો છે એમનું ધ્યાન રાખવા માટે, એટલા માટે તો એમણે આ કેન્દ્ર બનાવ્યું છે. ઘણા લોકોમાં અને ફેમિલીમાં ઘણો બધો ફરક હોય છે ભૂમિ. ભાભી, ભૂમિ કહે છે સાચું જ કહે છે. મારો ફ્રેન્ડ નથી પેલો ઉલ્લાસ, એના ફાધરને પણ આ જ તકલીફ હતી. તો એમને જે આપણે સિટીને બહાર નશા મુક્તિ કેન્દ્ર છે ત્યાં મૂક્યા હતા, 3-4 મહિનામાં એ ઘરે બી આવી ગયા અને એમનો નશો પણ છૂટી ગયો. પણ એ તો હશે ને, એ છે ને જરા કંટ્રોલમાં પીતા હશે, અને આપણા પપ્પાને કંટ્રોલની ખબર પડતી નથી. રાહુલભાઈ, એ ત્યાં કેન્દ્રમાં ગયા પછી એમને હદોય કંટ્રોલ આવી જશે. તમે મારી વાત માનો અને સાંભળો. બધાના માઇન્ડ છે ને સેમ ન હોય, બરોબર છે? અને હું તો એમ કહું છું જે હોય જવા દો, પણ આવી વાત હવે નહીં કરતા. પપ્પાને બહાર મૂકવાની, બરોબર? તું મોટા ભાઈ પછી શું કરશું? આ હું કઈને કઈ રસ્તો કાઢું છું. ક્યારે કાઢશો તમે? નીકળી જશે, થોડી ધીરજ ધરો. આ બધું તાત્કાલિક વસ્તુ થાય એવી નથી. તાત્કાલિક મોટા ભાઈ 5 વર્ષથી આવું નવું ચાલ્યું આવે છે, ક્યારે તાત્કાલિક? ક્યારે તાત્કાલિક? કેટલા ટાઈમથી અટકી પડેલા છે, તમે એનોય જરાય વિચાર નથી કરતા? છે ભૂમિબેન, અમને બધો વિચાર છે, પણ પપ્પાને આવી રીતે છોડી પણ તો ન દેવાય ને. પણ એમને ત્યાં કેન્દ્રમાં મૂકીને આપણે એમને સુધારવાની જ તો વાત કરીએ છીએ, અને પછી આપણું જ ફેમિલી સારી રીતે રહી શકીશું. હું ક્યારની સાંભળું છું બધી વાતો? પપ્પાને કેન્દ્રમાં મૂકવાની વાતો ચાલી રહી છે. હા, શું? હા ભાભી, ત્યાં જે લોકો છે ને એ 24 કલાક પપ્પાને અંધારામાં રાખશે. જમવાનું, બીજી બધી કેર કોણ કરશે? અને કેટલા બધા લોકોને આનાથી ફાયદો પણ થયો છે ત્યાં રહેવાથી, અને નશો એમનો છૂટી પણ ગયો છે, તો આપણે પપ્પા કેમ નહીં? ભાભી, પપ્પાનું ધ્યાન રાખવા માટે 4 જણા છો તમે, અને 5મી હું છું જે પપ્પાને બધાથી વધારે સારી રીતે સાચવી શકું છું. પણ તોય 5 વર્ષ થઈ ગયા, હજી સુધી કંઈ સુધારો તો દેખાયો નથી. જો હું તો એમ કહું છું, સુધારવા માટે પપ્પાને બહાર મોકલવાના, આપણે લોકો શું કામના? પહેલાં તો એ વાત કે પપ્પા પીવે છે ને તો પીવાના પૈસા આપે છે કોણ? પેલા હા, મને ઈ બરાબર સવારનો મને ઈ થાય છે, હું ઈ જ વિચારું છું. બંને એવું તો નક્કી કર્યું છે કે અમે પૈસા નથી આપતા, તો ઘરમાંથી પૈસા આપે છે કોણ? રાહુલભાઈ, તમે? હા, હું પૈસા નથી આપતો. અમે એમને કેન્દ્રમાં મૂકવાની વાત કરીએ છીએ ને, અમે જ એમને પૈસા આપીશું? અમે એમ નથી કહેતા કે તમે પૈસા આપો છો, અમે એમ કહીએ છીએ ઘરમાંથી એને પૈસા આપે છે કોણ? હવે એ તો પપ્પા જ જાણે, કારણ કે પૈસા વગર તો કાંઈ દારૂ મળતો નથી ને. ભાવેશ, શાયદ એમના જે ફ્રેન્ડ સર્કલ છે એ લોકો કદાચ આપતા હોય. હું બધાને ઓળખું છું, બધી અગ્રી નોટ છે, બધાને ખિસ્સા ખાલી જ હોય. તો પણ મીરાબેનને આપણે કહીએ, મીરાબેન તમે જરાક તપાસ કરજો ને. ભાભી, આપણે સવારે વાત થઈ ગઈ ને, મને ખબર છે હું ધ્યાન જ રાખું છું, પણ આદત એક રાતમાં જેમ લાગતી નથી ને એમ છૂટતી પણ નથી. હું એ જ સમજાવું છું. મીરા, એક કામ કર, એને કોણ લેવા આવે છે, કોણ મૂકવા આવે છે, હાજરી કે મને તો કહી દે. ભાઈ, બાકીનું હું જોઈ લઉં છું. હું બધું ધ્યાન રાખીશ. પણ ભૂમિ ભાભી, આજે તમે જે વાત કરી છે ને એ વસ્તુ ફરી વખત ના ભૂલતા. આજે મારા પપ્પા છે, ભગવાન ન કરે કાલ તમારા પપ્પા હોત તો. બસ મીરા, આ તો શું બોલે છે? જો કે કોણ લાગ્યું તમને? તો ભાઈ મિર્ચી લાગી ગઈ. આ ડિસિઝન મારા બંને નું હતું, તો ખાલી ભૂમિને કેમ સંભળાવવામાં આવે છે? હા ભાઈ, ભાઈ તો રાહુલભાઈ આ વાત તમારે જ એને સમજાવી દેવી જોઈએ ને. તમે તો પોતાનો દીકરો છો, અમે તો પપ્પા સારા થઈ જાય એ હાટુ આ નિર્ણય કર્યો હતો કે એમને નશા મુક્તિ કેન્દ્રમાં મૂકીએ, પણ જો તમને નથી જ ગમતું તો હવે આ વાત ફરીથી ક્યારે લાવીશું જ નહીં તમારી સામે. ભૂમિ ભાભી,
રાહુલ જ્યારે નાનો હતો ને બહુ જ તોફાન કરતો હતો, પપ્પાને બહુ હેરાન કરતો હતો, તો પપ્પા એને સમજાવતા હતા, એને લઈને બહાર નહોતા મૂક્યા હતા. હવે જે હોય સાવ જો આ બધી વાત, અને હવે આવી વાત પાછી બીજી વાર ન નીકળવી જોઈએ. હું એક ચોખ્ખી વાત કહી દઉં છું, જો પપ્પા તમારા લોકોથી સંભાળાય ને તો ઠીક વસ્તુ છે, બાકી હું પપ્પાને લઈને અલગ થઈ જઈશ, પણ હવે પપ્પાને ક્યાંય લઈ જવાની વાત ના થવી જોઈએ. જોયું આવી નાની નાની વાતમાં ઘરમાં ડખા કરવાના, હે?